સેઉસર, નાસ્તા અને સ્મોલ મીલ તરીકે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખવાતી સ્પેશિયલ ડીશ. અત્યારે આપણે ઊભા છીએ શ્રી મહાકાળી સેઉસળ વાળા સાગરભાઈના સેઉસળની દુકાન આગળ. સાગરભાઈ આ સેઉસળના ફ્રેન્ચાઇઝી છે અને શ્રી અભિજીત ઠક્કર આ દુકાન ચલાવી રહ્યા છે. અહીં સ્વાદિષ્ટ, પૌષ્ટિક, સ્વચ્છ અને હાઇજિનિક વાતાવરણમાં આપણને સેઉસળ ખાવા મળે છે. સેવ ઉસળ એટલે સેવ અને વટાણા બટાકાના રસાવાળા ઉસળથી બનતી વાનગી. અક્ષયભાઈ ઠક્કર અને અભિષેક ઠક્કરના નેજા હેઠળ કાર્યરત શ્રી મહાકાળી સેવ ઉસળની વિશેષતા એ છે કે અહીં સ્ટાફમાં 90% સંખ્યા બહેનોની છે અને તેઓ સેવ ઉસળ બનાવવાની તથા તેને સર્વ કરવાની કામગીરી કરે છે. ભરૂચનું શ્રી મહાકાળી સેઉસળ સેન્ટર જે ભરૂચ ખાતે ફેમસ છે અને તેના માલિક છે શ્રી સાગરભાઈ રાણા, કે જે 2009 આ ચલાવે છે અને એમાંની એક બ્રાન્ચ એટલે કે હું અક્ષય મહેન્દ્રભાઈ ઠક્કર હું એને સંભાળું છું. આમ તો વડોદરાનું મહાકાળીનું સેઉસળ વખણાય, પરંતુ ભરૂચનું શ્રી મહાકાળીનું સેઉસળ પણ વડોદરાના સેઉસળને ટક્કર મારે તેવું સ્વાદિષ્ટ અને સ્વાદ રસિકો માટે લોકપ્રિય ફૂડ છે. દરરોજનો અમારો 9 કેન 180 લિટર જેટલો અમારો વેચાણ છે અને તમે જોઈ શકો છો કે અમે રસો પણ અર્જન્ટમાં એ જે સાગરભાઈ અમને ઇન્સ્ટન્ટ બનાવીને આપે છે તો 60 લિટર એટલે કે 3 કેન જેટલું 4 કેન જેટલું તૈયાર આવે છે અને ત્યાર પછી અમે આગળ બનાવીએ છીએ એ તમે જોઈ શકો છો. બીજું કે અમારી એક એ વિશેષતા છે કે અમારા સ્ટાફમાં 90% બહેનો છે અને 10% ભાઈઓ છે અને આ કામ બી તમે રસોડામાં જોઈ શકો છો કે બહેનોથી વધારે કોઈ સારી રીતે સંભાળી શકે ના, એટલા માટે અમે એક આ પ્રયોગ કર્યો છે કે બહેનોને એક રોજીરોટી બી મળે અને એ કામ શીખી બી શકે અને એક હોટેલ બિઝનેસમાં બહેનો પણ આગળ વધી શકે, એટલે કે અમારો આ નવતર પ્રયોગ અમે. મહારાષ્ટ્રના મિસળ સાથે મળતી આવતી આ વાનગીમાં બાફેલા વટાણાના રગડામાં
સેવ ઉમેરીને તેને ખાવામાં આવે છે। પાઉં સાથે ખવાતી આ ડીશમાં સાદી અને સમારેલી ડુંગળી ઉપરાંત વિવિધ પ્રકારની ચટણી ઉમેરવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો એક ડોક્ટર ફૂડી। લાઈક એન્ડ શેર વિડિયો, સબસ્ક્રાઇબ ચેનલ। ભરૂચના શ્રી મહાકાળી સેવસળ ખાતે રેગ્યુલર સેવસળની સાથે ચીઝ સેવસળ અને બટર સેવસળ પણ મળે છે, જેનો સ્વાદના રસિકો મન ભરીને આનંદ માણે છે। આજે આપણી સાથે છે શ્રી મહાકાળી સેવસળના મુખ્ય સંચાલક અભિષેક ઠક્કર। તમે આ જે તમારી દુકાન છે એના વિશે કંઈ વાત કરશો? આપણું એડ્રેસ છે શોપ નંબર 8 હરિકૃષ્ણ ગોલ્ડન પ્લાઝા ડેપોની બાજુમાં ફલશ્રુતિનગરમાં। અહીંયા આપણે 2014 શિફ્ટ થયા છે। પહેલાં આપણું હતું અમરદીપ કોમ્પ્લેક્સમાં, 2014 આપણે અહીંયા શિફ્ટ થયા છે અને છેલ્લા 2006 આપણે આ સેવસળનું કામ ચાલી રહ્યું છે। હું સેકન્ડ જનરેશનનો છું અને મારા ફાધર પહેલાં અહીંયા બેસતા હતા। હું લાસ્ટ 2 યર્સથી અહીંયા મેનેજમેન્ટ કરી રહ્યો છું। હવે અભિષેકભાઈ, અમારે એવું છે કે સેવસર ઘણી બધી જગ્યાએ મળતું હોય, તો જે ફૂડ લવર છે એ તમારે ત્યાં સેવસર કેમ ખાવા? એક તો પહેલી વસ્તુ એવી છે કે અહીંયા ચોખ્ખાઈ અને આપણી મહાકાળી સેવસર એ એક સર્વિસ માટે જણાય છે કે આપણને સર્વિસ ફાસ્ટ મળી જાય છે અને આપણા ત્યાં બધા બહેનો કામ કરે છે એટલે સર્વિસમાં કોઈ વાંધો આવતો નથી અને ચોખ્ખાઈ એવી છે કે કોઈ જગ્યાએ તમને ગંદુ જોવા મળતું નથી। બધો માલ ફ્રેશ હોય છે, ડુંગળીને એ બધામાં કોઈ તકલીફ આવતી નથી, એકદમ લોટમાં તમને માલ મળી રહે છે। હવે તમે જે સેવસર બનાવો તો તમે કેવી રીતે સર્વ કરો છો, પાર્સલ કેવી રીતે આપો છો, એના વિશે થોડી વાત કરશો? સૌ એક ડીશમાં થાય છે, પહેલાં એક સ્પેશિયલ ચટણી લસણની ચટણી હોય છે, લસણની પેસ્ટ, એને નાખીને વટાણા, થોડીક સેવ અને એમાં રસો નાખવામાં આવે છે। જો ચીઝ કે બટરવાળી હોય તો એનામાં ઉપરથી એક્સ્ટ્રા ચીઝ કે બટર આપણે એડ કરી શકીએ અને સેવ માટે એક ડીશ અને પાઉં અલગથી આપવામાં આવે છે। અને જ્યારે કોઈ પાર્સલ લેવા માટે આવે તો પાર્સલમાં આપણે કેવી રીતે આપીએ છીએ? પાર્સલમાં આપણે એવું છે કે 2 પાર્સલ 3 પાર્સલ હોય તો એ થેલીમાં પેક કરીને આપીએ છીએ અને કોઈ મોટું પાર્સલ હોય તો એવા કન્ટેનરમાં હોય છે કે જે બગડે ના અને લોંગ ટાઈમ સુધી ચાલી જાય। આપણો જે વર્કિંગ સમય છે કેટલા વાગ્યાથી સુધી મળે છે? સવારે 9 વાગ્યાથી ચાલુ થાય છે અને 6 વાગ્યા સુધી આપણો વર્કિંગ ટાઈમ છે। આ બધું અનલિમિટેડ છે અમારે ત્યાં, જેમ કે તમે રેટની વાત કરી ત્યાં અમે કહી દઈએ કે અમારી મસાલા સેવનો રેટ છે 40 રૂપિયા, ચીઝ બટર સેવ ઉસળનો છે 60 રૂપિયા અને મસાલા પાઉનો છે 20 રૂપિયા અમારો રેટ છે। તેની અંદર આ જે વાત કરી કે ડુંગળી છે, તળી છે, લીલો મસાલો, લીલી ડુંગળી, એનો કોઈ પણ પ્રકારનો રેટ લેવામાં આવતો અલગથી કોઈ પણ રેટ લેવામાં આવતો નથી। અહીં સેવ અને ઉસળની સાથે પાઉ, સમારેલી સાદી અને લીલી ડુંગળી ઉપરાંત લાલ અને લીલા મરચાની પેસ્ટ, તરી, લીંબુનો રસ, દહીં સહિતની અનેકવિધ વસ્તુઓ પીરસવામાં આવે છે। તમે ગજવામાં કેશ કેરી ન કરતા હોવ તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ અહીં ડિજિટલ પેમેન્ટ પણ સ્વીકારવામાં આવે છે। આપણે વડોદરાનું સેવસળ અનેકવાર ખાધું હશે, પરંતુ ભરૂચમાં પણ વડોદરા જેવું જ અદ્ભુત સ્વાદ અને ટેસ્ટી સેવસળ મળે છે।
भरूच ने भरूचनी आसपास रहता हो सेवसणना शौखीन हो लोगों एक बार आ श्री महाकाड़ी सेवसण स्वाद माणवा स्वाद लाहव ले हूँ तमने बधाने आमंत्रण आपू छू। Coming to you, Eat with Dr. Foodie. Like and share with you.